નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઇન્ડિયન પોસ્ટ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના નોટિફિકેશન વિશે. તો વિડીયો તમે પૂરેપૂરો જોજો, અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે જોઈએ કે આ ભરતી છે તે કોના દ્વારા બહાર પાડવામાં આવી છે. તો ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાંથી આ ભરતી બહાર પાડવામાં આવી છે. પોસ્ટનું નામ જોઈએ તો GDS અને BPM અને ABPM ત્રણ પોસ્ટ ઉપર ભરતી થવાની છે. એડવર્ટાઇઝ નંબર 6/2024. મોડ ઓફ એપ્લાય ફોર્મ ઓનલાઈન તમારે એપ્લિકેશન કરવાનું રહેશે. ટોટલ વેકેન્સી 35,000 કરતાં પણ વધારે વેકેન્સી બહાર પાડવાની છે. જોબ લોકેશન ઓલ ઇન્ડિયા છે, ભારતમાં તમને કોઈ પણ જગ્યાએ જોબ મળી શકે છે. ત્યારબાદ અગત્યની તારીખો જોઈએ તો એપ્લાયની ડેટ છે તે 15 જુલાઈ 2024 છે, અને લાસ્ટ ડેટ એ જુલાઈનો એન્ડ લગભગ રહેશે. એક્ઝામની ડેટ હજી આપવામાં આવી નથી. તો મિત્રો, 15 તારીખથી આ ભરતી માટેના ફોર્મ શરૂ થશે, તેનો નોટિફિકેશન આપને મળી જશે. ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ OBC અને EWS માટે 100 રૂપિયા ફી ભરવાનું રહેશે. SC ST PWD માટે કોઈ પણ ફી ભરવાની રહેતી નથી. પેમેન્ટ છે તે ઓનલાઈન ભરવાનું રહેશે. ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 40 વર્ષના ઉમેદવાર આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે, અને તેને ગણતરી છે તે 1/1/2024 ધ્યાને લઈને કરવાનું આવશે. ત્યારબાદ પોસ્ટનું નામ જોઈએ તો ગ્રામીણ ડાક સેવક GDS BPM અને ABPM તેમની 35,000 જગ્યાઓ ભરવાની છે, અને તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તે 10 પાસ છે. 10 પાસ માટે 35,000 વેકેન્સી બહાર પાડવામાં આવી છે. તો હવે આપણે જોઈએ કે સિલેક્શન પ્રોસેસ કઈ રહેવાની છે. તો પહેલું છે શોર્ટ લિસ્ટિંગ ઓફ કેન્ડિડેટ ઓફ ધ બેઝિક ઓફ 10th ક્લાસ માર્ક. પહેલાં તો તમારા જે પણ મેરિટ ઉપર તમારી ભરતી, 10માનો મેરિટ ઉપર તમને આમાં નોકરી મળવાની છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે, અને ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન. હવે તમે ફોર્મ કઈ રીતે ભરી શકશો? તો તમારી એલિજિબિલિટી તમારે આ GDSની જે પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઓફિશિયલ નોટિફિકેશન તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. ફિલ આઉટ ધ એપ્લિકેશન ફોર્મ, અને તમારે ઓફિશિયલ સાઇટ ઉપર વિઝિટ કરી અને તમારે એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. અપલોડ ધ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ, એટલે કે તમારે જે પણ એમાં માંગ્યા હોય તે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ ફી ભરવાનું રહેશે, અને પ્રિન્ટ તમારે કાઢી લેવાનું રહેશે. તો મિત્રો, આ રીતે તમારે એપ્લિકેશન કરવાનું છે. મિત્રો, આ ભરતી છે તે ખૂબ મોટી ભરતી છે, અને ભરતીનો મોકો તમારે ખરેખર લેવો જોઈએ. જેને 10મા ધોરણમાં વધારે માર્ક્સ હોય તેનામાં આ ભરતી ફાયદાકારક છે. તો મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને આ પણ પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.